હા, હું અરવિંદગીરી જગન્નાથગીરી મહેતા શ્રી કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં નૃસિંહગીરીનો પૌત્ર થાઉં છું. આ વખતે જે કોઈ મહાશિવરાત્રિનું આયોજન કરી રહ્યા છે તે અમે અમારો પરિવાર આ વખતે કરી રહ્યો છે. અને એ જે મહાશિવરાત્રિનું આયોજન એટલા માટે મહત્ત્વનું થઈ ગયું છે કે છેલ્લા 2 વર્ષથી આપણે આ મહાશિવરાત્રિનું આયોજન આપણે કોરોનાને લઈને નહીં કરેલું હતું. ભગવાનની દયાથી, કાંતારેશ્વર દાદાની દયાથી આ વખતે કોરોના કાબૂમાં છે. સરકારે આપણે સંપૂર્ણ રીતે મુક્તિ આપી છે એટલે આ વખતે આપણે ભવ્યાતિ ભવ્ય આયોજન કર્યું છે. મરસ કે 3 વાગ્યાથી લઈને પૂજા શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 2 દૂધની જળાધાળીઓ પણ થઈ ગઈ છે અને 50 થી 60 હજાર ભક્તોએ દર્શન કરી લીધા છે. અને આ બાદ પણ આખા દિવસમાં અમને પૂર્ણ શ્રદ્ધા છે કે 2 થી 3 લાખ ભક્તો દર્શન કરશે, કેમ કે છેલ્લા 2 વર્ષથી દર્શન આપણે ઘણા નિયમોની વચ્ચે કરેલા હતા અને આ વખતે સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આપણે આજે સવારથી આયોજન જે કર્યું છે તેમાં 8 વાગે ધજાવરોનું કાર્યક્રમ કર્યું છે. અત્યારે 9 વાગવામાં આવ્યા છે તો પાલખી યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. જે પાલખી યાત્રા કતારગામ વિસ્તારમાં 2 થી 3 કિલોમીટર વિસ્તારમાં ફરશે અને એ એટલા માટે ભવ્યાતિ ભવ્ય છે કે પાલખી યાત્રા પણ 2 વર્ષથી બંધ હતી જે આ વખતે આપણે કરી રહ્યા છે. અને બીજું કે સાંજના ટાઈમે મહાઆરતીનું આયોજન કરવાના છીએ આપણે, તો દરેક ભક્તોને આનો લાભ લેવા અમારી નમ્રભરી વિનંતી છે. 10,000 દીવાથી આપણે શિખરની મહાઆરતી કરીશું અને ત્યારબાદ રાત્રે આપણે એક મહાપૂજાનું આયોજન કર્યું છે જે રાત્રે 12 વાગે પૂજા થશે અને 1,008 બીલીપત્ર ચડાવવામાં આવશે. અને ત્યારબાદ જે સવારે 3 વાગ્યાથી તમને ભવ્યાતિ ભવ્ય ઘીના કમળના દર્શન થશે, તો એ દર્શનનો લાભ લેવા પણ અમારી સુરતની ધર્મપ્રેમી જનતાને અમારી આગ્રહભરી વિનંતી છે. કારણ કે આ જે દર્શન છે એ મહાકાલ રૂપમાં તમને દર્શન થવાના છે. ઘીના કમળ એક અલૌકિક દર્શન છે અને તમને જે અત્યાર સુધીના ઇતિહાસમાં નથી થયા એ રીતના દર્શન થશે. તો આવતીકાલે પણ દરેક ભક્તો ઘીના કમળનો લાભ લેવી અમારી નમ્ર વિનંતી છે.